દાહોદ જિલ્લાના દાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સરકારી અનાજની દુકાનમાં સરકારી અનાજના કીટના વિતરણમાં મસમોટો ગોટાળો, પ્રજામાં ચર્ચા, અનેક ચર્ચા, જવાબદાર કોણ, લાગતા વળગતા અધિકારીઓ, વચેટિયાઓ ભાગબટે કરી સ્ટોક વાપર્યો કે શું, અનેક જવાબ લોકો પૂછી રહ્યા છે પ્રશ્ન, ત્યારે જવાબ આપવાવાળા કોણ? ગામના પ્રથમ નાગરિક સરપંચની પણ જવાબદારી હોઈ શકે તો શું સરપંચ અને સરકારી દુકાનવાળા અધિકારીઓની મિલીભગત છે કે શું, તે ચિંતાનો વિષય છે. હાલમાં કોરોના વાયરસની ગરીબી પ્રજામાં મદદરૂપ થતા સરકાર તરફથી મોટી મોટી સંસ્થાઓવાળા દાન કરે છે, ત્યારે બીજી તરફ સરકારી દુકાનવાળા વચેટિયાઓ તેમાંથી કટકી કરે છે. સરકારની દુકાનવાળા પરવાનાઓ આવા લોકોના રદ થવા જોઈએ તેવી પ્રજાની માંગ છે. જિલ્લા કક્ષાએથી તપાસ થાય તો દુકાનનો પરવાનો રદ થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. સરકારી અનાજવાળા વચેટિયાઓ નીચલા વર્ગના અધિકારીઓને ગાંઠતા નથી અને મોટા અધિકારીઓ જે છે, અધિક કલેક્ટર સુધીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારને છાવરી હરાયા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ગરીબ પ્રજાને ન્યાય ક્યારે મળશે તે એક સવાલ છે અને પ્રજાની માંગ છે. દાહોદ જિલ્લો ટ્રાઇબલ એરિયા હોવાથી તેનો લાભ દાહોદ જિલ્લાની ઘણી ખરી સરકારી દુકાનના પરવાનેદારો પ્રજાના અનાજની કીટમાં મસમોટો ગોટાળો કરે છે અને કાયદાનું પાલન કરતા નથી, કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ત્યારે કાયદાનું પાલન કોણ કરાવશે તે મોટો ચિંતાનો વિષય છે. ગામના સરપંચ તેમજ ગામના જાગૃત નાગરિકો દ્વારા મીડિયા ટીમને જાણ કરવામાં આવતા ઓસ્કાર ન્યૂઝની ટીમ ચેનલના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ટીમ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવી હતી ગ્રાઉન્ડ ઝીરો પર. ત્યારે લોકોનો એક જ અવાજ હતો કે અમારી જોડે અન્યાય થયો છે, આ અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે તેમ મીડિયાને તેમણે જણાવ્યું હતું. આમ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાંથી લોકોને જે મફતનું અનાજ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે, તે અનાજ ચાવ થઈ ગયું હોવાનો આરોપ અને આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને સત્ય બહાર લાવવા માટે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી તે લોકો માંગ કરી રહ્યા છે. સુરેશ રાઠોડ, હું જ્યારે દુકાને ગયો ત્યારે અમારા રેશન કાર્ડમાં 9 માણસ હતા, એમાં 25 કિલો ઘઉં આલ્યા અને 10 કિલો ચોખા. એમાં હાજરમાં બળદભાઈ રાઠોડ સરપંચ હતા અને જે ડોલરિયાના લલ્લુભાઈ રાઠોડ હતા, બરાબર, અને બે પોલીસવાળા હતા, બરાબર છે. ત્યારે મુજબ એટલું આલ્યું, જે માણસને આલવાનું હતું એટલું 3.5 કિલો નથી આલ્યું અને બાકીનું તેલ, ખાંડ, મરચા ને એવું અત્યારે ખાંડ તો આલી છે અને ચોખા આલ્યા છે અને ઘઉં આલ્યા. બરાબર. હું કાલિયાવાડ ગામનો, બરાબર, તમારો તાલુકો ધાનપુર લાગે છે અને જિલ્લો દાહોદ. ઓકે ઓકે, બોલો. હા, તમે કયા ગામ, તમારું ગામનું નામ શું છે? કાલિયાવાડ. તમને જે શું તકલીફ છે? કઈ થી? દુકાને થી. બરાબર છે. તો બરાબર છે. તો તમારા માણસો કેટલા છે કેડમાં? આઠ માણસો છે. હા, તો તમને દુકાનેથી ઓછું આપ્યું છે ને? સર, જે આ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જે આવા આવા નાના નાના ઝૂંપડા જે છે એવી પ્રજાને જે સરકારે જે અનાજ સરકાર મળી આપ્યું તેને તેને બધા અમે વ્યવહારો કરી પછી કે એટલું હલવાનું કરીને લઈને થઈ જાય છે. બરાબર. જે તમારી દુકાનનું જે સંચાલન કરે છે ઓરાજી, ઓરાજી અને એને એની સાથે કોણ એવું કરે છે? બળવંતભાઈ સરપંચ. સરપંચ શ્રી એવું કરે છે. જે 3.5 કિલો માણા માટે માતરને આલે છે, આલવાનું છે. સરકાર હાસ હવે મોબાઈલમાં ઓરસલમાં આવે છે અને એ ઓછું આલે છે. બરાબર છે. તમારી માંગણી જે સરકાર શ્રીએ નિયમ કરેલો છે એ પ્રમાણે તમારી માંગણી છે અને એટલી માંગણી પ્રમાણે તમને મળ્યું નથી? મળ્યું નથી. તેલ નથી મળ્યું, મરચું નથી મળ્યું, ખાલી આ સોકા ને ઘઉં વિતરા આલી દે થોડા થોડા. બરાબર. તમારે જે તાલુકો કયો લાગે છે? ધાનપુર તાલુકો. ધાનપુર તાલુકો લાગે અને દાહોદ જિલ્લો લાગે છે. તો તમારું જે આ ગામ છે, આ ગામની અંદર તમને જે ઓરાજી વહીવટ કરે છે સરકારી દુકાનમાં, એનાથી તમને અન્યાય થયેલ છે, એ ન્યાયની માંગણી કરો છો તમે? માંગણી કરી છે. ઓકે. વરસિંહ કીમા. જાત શું છે? રાઠોડ.
કયું ગામ તમારું? કાલિયાવાડ. હા, તમારે શું સમસ્યા છે? અમારે શું આ જે આવ્યું છે કાર્યક્રમમાં, 21 કિલો ઘઉં, 20 કિલો ઘઉં, 5 કિલો સોકા અને 2 કિલો મોરેશ અને 2 કચોળી મીઠાઈ. બરાબર. તમારા માણસો કેટલા છે? મારા એક મારા નાના છોકરાને 9 માણસ. હા, અને મોટા છોકરાને ડિટેલ નંબરમાં આવતા નથી, લઈને આવ્યો. બરાબર છે. એટલે તમને આપ્યું બી નથી એમ ને? અડધું આપ્યું. આલ્યું પણ કીધું તો 20 કિલો ઘઉં, 5 કિલો સોકા, 2 કિલો મોરેશ અને 2 કચોળી મીઠાઈ. બરાબર. એની ઉપર તો બીજું કશું નહીં. બરાબર છે. શું જાત છે તમારે? રાઠોડ. કયું ગામ છે? કાલિયાવાડ. બરાબર. તમારે શું સમસ્યા છે? અમારે 12 માણસ છે, એમાંથી 20 કિલો ઘઉં આપ્યા. હા, અને 10 કિલો ચોખા. બરાબર છે. જે 3.5 કિલો લેખે આપવાના ઘઉં એ પ્રમાણે આપ્યા નથી તમે? નહીં આપ્યા, ઓછું આપ્યું. હા, જે દુકાનનો વહીવટ કરતા કોણ છે? દુકાનનો વહીવટ કે ઓહરું છે. કયા ગામના છે? દાહોદના છે. દાહોદના. જે કાલિયાવાડમાં દુકાન છે એમની? હા, એમની કાલિયાવાડમાં દુકાન છે. એ સરકારી અનાજની દુકાન એમની પાસે છે? એમની પાસે છે. બરાબર. તો તમને કાયદેસર આપ્યું છે કે નથી આપ્યું? તમને કાયદેસર નહીં આપ્યું. એવું કેટલા વ્યક્તિઓને કર્યું છે? આખા ગામ વ્યક્તિને કર્યું. આખા ગામ વ્યક્તિને. દુકાનદારનું શું નામ છે? આરિફ. 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 સરકારી પરવાનો એમની પાસે છે ને? એમના નામથી છે ને? હા, સરકારી પરવાનો એમની નામે છે. બરાબર. શું જાત છે તમારે? તો તમને શું સમસ્યા છે? બરાબર. બરાબર. કેટલા માણસો છે તમારે? 14 માણસો છે. બરાબર. ઘઉં આપ્યા છે? ઘઉં નથી આપ્યા. આપડે માંગી રહ્યા છે, આપડે બીજું વધારે માંગતા નથી. બરાબર. એમને ઘેર નું પણ સહી નથી. બરાબર છે. કોઈને પણ ઘેર નું નિયમ વ્યક્તિ ને માણવાનું. બરાબર છે. સરકાર. તો આ બધાનું કેવું છે કે ખરેખર સરકારી અનાજનું જે દુકાન છે એ વિતરણ કરેલ છે, જે દાહોદથી ઓરાજી આવે છે એ ઓરાજીએ તમને જોઈતા પ્રમાણમાં કંઈ આપ્યું નથી. જે સરકારના નિયમના ધારાધોરણ મુજબ તમે માંગો છો એ પ્રમાણે તમને નથી મળ્યું. તો અત્યારે તમારે જે માંગણી સંતોષાય એવી તમે જે તે સરકાર શ્રી અધિકારીઓ પાસે તમે માંગણી કરી રહ્યા છો અને આ કાયદાનો તમને ન્યાય મળવો જોઈએ એવું ઈચ્છું. હા, તમારે શું સમસ્યા? અમે 1000 રૂપિયા નોકરી પડાવી છે, એમાંથી અમને કંઈ આપતા નથી. કંઈ આપ્યું નથી? કંઈ નથી. સરસ. તમારી ક્યાં બીપીએલ છે કે એપીએલ છે? બીપીએલ. બરાબર. તોય તમને આપ્યું નથી. તમે ગયા હતા દુકાને? ગયા હતા 2 વાર. શું વાત કરી? તમને શું કીધું? તમારું અનાજ નથી આવ્યું. નથી આવ્યું એમને. સારું.